પાલનપુર સિવિલ હોસ્પિટલમાં એક સંચાલકે ગેરકાયદેસર રીતે સિક્યોરિટી ગાર્ડની ભરતી કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સેવકના નામે દેવીદાસ વિવિધ વિકાસલક્ષી ટ્રસ્ટને ટેન્ડર આપવામાં આવેલ છે. આ ટ્રસ્ટ દ્વારા સિવિલમાં પટાવાળા, સ્વીપર, સેવકો જેવી જગ્યાઓ ભરવાની છૂટ અપાઈ છે, પરંતુ આ ટ્રસ્ટને સિવિલમાં સિક્યોરિટી ગાર્ડ્સ ભરવાની છૂટ આપવામાં નથી. તેથી ટેન્ડરમાં સિક્યોરિટી ગાર્ડ્સ ભરવાનો ઉલ્લેખ નથી, છતાં ટ્રસ્ટે સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્રની આંખમાં ધૂળ નાખીને કાં તો જાણીબૂઝીને ટેન્ડર વિરુદ્ધનું કાર્ય કર્યું છે, જે મુદ્દો સિવિલ કેમ્પસમાં ચર્ચાના ચંડોળે ચડવા પામ્યો છે. દેવીદાસ ટ્રસ્ટના સંચાલકે કાયદા કાનૂનના ધજિયા ઉડાવીને સિવિલ સર્જન, કલેક્ટર સહિત અધિકારીઓને અંધારામાં રાખી સેવક, પટાવાળા તેમજ સ્વીપરની જેમ તેણે ગેરકાયદેસર રીતે સિક્યોરિટી જવાનોની ભરતી કરી ગુનાહિત કૃત્ય કરેલ હોય, ટેન્ડરની જોગવાઈના ઉલ્લંઘન બદલ સિવિલ સર્જને તેનો લેખિત ખુલાસો માંગી કાયદાના ઉલ્લંઘન બદલ તેનું ટેન્ડર રદ કરી દઈ તેની સામે કાયદાકીય પગલાં ભરવા જોઈએ તેવી જનમત પ્રવૃત્તિ છે. સુપરવાઇઝર હોય સર, સિક્યુરિટી નામ ખબર નથી. સ્વીપ સિક્યોરિટી માટે આઉટસોર્સિંગ થતું હતું અને તાજેતરમાં માન્ય કલેક્શનના આદેશથી દેવીદાસને સિક્યોરિટી મંજૂર થઈ છે. એટલે લોકોએ પોતાના આઉટસોર્સ અને સિક્યોરિટી માણસો મૂકેલા છે અને તારીખ 1 જૂનથી એમને અમે આદેશ કર્યો છે. જેની સિક્યોરિટી ચાલે એમના જોડે ઓલરેડી સિક્યોરિટી મૂકવાનું લાયસન્સ છે? અમે એમની જોડે માગ્યું સિક્યોરિટીનું લાયસન્સ, એ અમને રજૂ કરવાના છે. સર, હજી સુધી રજૂ કરેલ નથી? ના, હજુ સુધી રજૂ સર રજૂ કરેલ નથી. ડ્યુટી જોઈન છે, અમે માગ્યું, એમની જોડે એમની છે એટલે અમે તાત્કાલિક માગ્યું છે. જોઈ લઈશું. નિલેશ પટેલ, SI News, પાલનપુર.